નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે. દોસ્તો જોઈએ, સૌપ્રથમ ન્યૂઝની શરૂઆત કરીએ. તો પ્રથમ જોવાના છે 2018નો હપ્તો જાહેર, સરકારે કરી મોટી જાહેરાત. ખેડૂતો જોઈ રહ્યા હતા રાહ, 2018નો જે 18મો હપ્તો છે ક્યારે થવાનો છે જાહેર, તેની સંપૂર્ણ માહિતી. દોસ્તો વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 2000ના 3 હપ્તામાં આપવામાં આવતી હોય છે. એટલે કે દર વર્ષે ટોટલ રૂપિયા 6000ની સહાય આપવામાં આવે છે. જે મુજબ રૂપિયા 2000નો 17મો હપ્તો અને 18મો હપ્તો 2000નો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમનો 2000નો હપ્તો હજુ સુધી 17મો જમા થયો નથી. તેમની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમને KYC અને જમીન રેકોર્ડની ચકાસણી કરાવી, જેથી તેમ પણ મિત્રોને આ બંને કાર્યવાહી કરાવવાની બાકી હોય તેને વહેલી તકે કરાવી લેવી. બંને કાર્યવાહી થઈ શકે તો કારણે જ આ હપ્તો અટકેલો છે. યોજનામાં આગામી એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે તેવી ખેડૂતોને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેથી જે મિત્રોએ હજુ સુધી 2000નો હપ્તો 17મો મળ્યો નથી તેવા તમામ મિત્રોએ સૌથી પહેલા KYC અને ત્યારબાદ જમીન રેકોર્ડની ચકાસણી કરાવી લેવી. આ બંને કાર્યવાહી કર્યા બાદ ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે બંને હપ્તા એટલે કે 17મો હપ્તો જે સલવાણો હોય અને 18મો બાકી છે તે બંને હપ્તા એક સાથે તેમને જમા કરવામાં આવશે. તો આ સરકાર માટે સરકારે ખાસ ખેડૂતોને જાણ માહિતી આપી હતી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, 20 રૂપિયામાં મેળવો 2 લાખનો વીમો. દોસ્તો વાત કરીશું આ 2 લાખના વીમા વિશે. વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી, કેટલીક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવતા હોય છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર પાસે પણ વીમો સંબંધિત ઘણી બધી યોજનાઓ છે. આમાંની આ એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ યોજના હેઠળ 2 લાખનો વીમો મફત 20 રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ થાય છે. આ એક અકસ્માત વીમો છે. તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેની ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષની છે, જે આ યોજના પર અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ બેંકમાં જવું પડશે, જ્યાં તેનું બેંક ખાતું છે ત્યાં જઈ અને તમારે બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંક ઓફ બરોડા બેંક ઓફ કોમર્સમાં આપશે. આ ભરીને તમે આ યોજનાનો જોડાઈ શકો છો. જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ માટે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. આ યોજનાનું ફોર્મ તમને બેંકમાંથી ભરીને પણ આપે છે. ત્યાર પછીના સૌથી અગત્યના સમાચાર, જે લોકો લાયસન્સ માટે રાહ જોઈ રહ્યા છે તેના માટે નવા ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. વાત કરીશું રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેક બનશે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકોને ટ્રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 RTO કચેરીમાં વિડીયો એનાલિટિક્સ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે, જેમાં હાલ 38માંથી 26 RTOમાં ટેકનોલોજી સજ્જ થઈ ગઈ છે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 RTOમાં સેન્ટર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે, જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે. તો દોસ્તો ખાસ ટૂંક સમયની અંદર તમને આ જે RTOનો આંકડો તરીકે ઓળખાય છે તે નવો જોવા મળશે. ત્યાર પછી વાત કરીશું ખાસ બહેનો માટે ઉપયોગી થાય તેવી યોજના. બ્યુટી પાર્લર્સમાં મળશે રૂપિયા 11000ની સહાય.
બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પસાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા 11,800 ની સહાય આપવામાં આવશે. બ્યુટી પાર્લર સહાય યોજનામાં ચાલુ કરવાનો મુખ્ય હેતુ છે કે જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો શરૂ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ ખરીદી શકતા નથી, તેથી આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેથી કરીને આવા લોકો પોતાના વ્યવસાય ચાલુ કરી શકે અને આત્મનિર્ભર બની શકે. ત્યાર પછી વાત કરીશું દોસ્તો પાક ધિરાણ લોન માફને લઈને આવ્યા મોટા સમાચાર. ખાસ કરીને ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુઅલ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુઅલ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી રહ્યા હતા. જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાય જેથી ખેડૂતો મોટું નુકસાન થાય છે. તો આ હતા પાક ધિરાણને લઈને મોટા સમાચાર. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે પોતાનું જે લોન માફ કરે. તો દોસ્તો, આ હતા અગત્યના સમાચારો. આવા સમાચારો ખેડૂતો મિત્રો માટે ઉપયોગી થાય તેવા જોવા માટે ખાસ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.